Assalamu alaikum. Aaje apne banave che ek kobi no coleslaw ane salad jevi tam pach eni andar apne kabab naksu. Have aa recipe hu khas karu chu badai mate ke jene passe diabetes hoy mara jevi tam ke je dhyan rakhto hoy khava mate ane ne paun ne e bodu na khao to aa ek vastu che ke je tame maja avse tamne khava ma tamne sodri varse एकदम कड़क फ्रेश वस्तु छे तो चलो पर शुरू करे थोड़ा इंग्रेडिएंट्स छे यहां पण वांधो नहीं आवे पहला आपरे मने खबर छे के हूं आपरे आपरो जे कोबी नो मिक्सचर छे ई बनावी ना के तो एक वक्त ई फाइन पोछु थातु जाय पछी आपरे कबाब बनावसु तो अहीं मारे पासे छे एक चमचो मध जेमा हूं नाखी एक चमचो मध एमा आपरे नाखसु लगभग एक चमची एप्पल साइडर विनेगर इन्हीं अंदर आपने नाखी देसु अर्धु लिंबु ओके ने थोरुक निमक चपटिक निमक ओके હવે આની આપણે ફાઇન રીતે હલાવી લેશું જો આપણે આ ફાઇન તે મિક્સ કરી નાખા એની અંદર હું એક અડધું એપલ કાપી ઝીણું ઝીણું એ આપણે નાખી દેશું એની અંદર પછી આપણે કોલસ્લો લેશું જે કોબી છે એમાં થોડી ગાજર છે અને એ લગભગ એક કપ જેટલું તમને વધારે બનાવવું હોય તો તમે વધારે બનાવી શકો છો પણ એકદમ સ્વાદિષ્ટ થાય છે આ રેસીપી એક મિનિટ અહીંયા રાખું છું એની અંદર તમને જો ડુંગળી નાખવું હોય તો સાવ ડુંગળીને સાવ ઝીણાએ ઝીણી આમ પીસીસ કરી આપણે એની અંદર નાખી દેશું ઓકે આપણે આપણે બધું ફાઇન રીતે એને હલાવી અને રાખી દેશું કે જરાક આમ પોચું થઈ જાય અને આપણે લીંબુ નાખ્યા છે તો આપણું એપલ છે એ કાળું નહીં થઈ જાય ને આ ટાઈમે બહેતર છે કે તમે એને સવાદમાં જો કે તમને કેવું લાગે છે જો તમને લાગે તમને વધારે ખાટું કે ખપે છે તો એની અંદર તમે વિનેગર નાખી શકો છો પછી એની અંદર ઉપર હું જરાક ખાલી થોડીક કારી મરીને છાંટી નાખી દઈશ ઓકે હવે આપણે આને આ તૈયાર છે આપણું આ ભલે આસ્તે આસ્તે પોતે પોતે પોછું થતું હોય આમ જ પણ ખાવાથી એનો સવાદ એકદમ ફ્રેશ ને બહુ જ ફાઇન થાય છે તો હવે આપણે આ જુદું રાખી દઈશું હવે આપણે લેશું આપણો છુંદો હવે આ છુંદો એમાં જરાય પાણી નથી એમાંથી બધું પાણી કાઢી નાખી છું છુંદો ફાઇન છે ખાલી એટલું જ કે હવાને ટચ કરીને ખાલી તમે જોશો કે બીજી બાજુ જરાક ચોકલેટી કલર થઈ ગયું છે જે જરાય વાંધો નથી આપણે ફાઇન રીતે મિક્સ કરી નાખશું ઓકે એની અંદર આપણે નાખશું એ આ એક પાઉન્ડ છે છુંદો એમાં નાખશું આપણે એક ચમચી લસણ આદું એમાં આપણે નાખશું પોણી સાવ થોડુંક જ ડુંગળી તમારા ઉપર છે પણ મને ડુંગળીનું ટેસ્ટ એમાં ગમે છે ને કારણ કે એમાં જરાય પણ ઓલું જરાય પણ પાણી નથી તો વાંધો નથી આમાં આ સાવ એને ડુંગળીને નીચોવી નહીં નાખો વાંધો નહીં આવે હવે આપણે બધા મસાલા નાખશું આપણા અંદર
એમાં આપણે નાખશું થોડાક પિઝા ફ્લેક્સ, જો તમને નાખવું હોય તો, તમને જો તીખું ના બનાવવું હોય તો તમે નહીં નાખજો એની અંદર, જે છે આ પિઝા ફ્લેક્સ એની અંદર આપણે નાખી દઈશું લેમન પેપર, અને તમને જો લેમન પેપર ના મળતું હોય તો તમે થોડુંક લીંબુ અને કાળી મરી નાખી શકો છો એની અંદર. એમાં નાખશું આપણે એક ચમચી, અડધી ચમચી હળદર, એમાં આપણે નાખશું અડધીથી એક ચમચી ગરમ મસાલો, નિમક, હવે મારી પાસે કોથમીર ખલાસ થઈ ગઈ છે પણ મને એની અંદર કોથમીર નાખવું છે, તો આપણી અંદર સૂકી કોથમીર નાખશું. નહીં તમારા ઉપર છે, લગભગ એક ચમચી દોઢ ચમચી તમને નાખવું હોય બસ એને આપણે ફાઈ રીતે હલાવી નાખશું. આપણે આપણું કબાબ મિક્સચર બધું અહીંયા તૈયાર છે. ચૂલો ઓન કરીને એમાં હું ખાલી થોડુંક ઓલિવ ઓઇલ નાખીશ. આમાં તળવાની પણ આપણે જરૂર નથી, ને જો તમને આ વસ્તુ બેક કરવું હોય કે ગ્રીલ કરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. પણ મને ગમે કે આ સેલેડ સાથે હું શું કરું છું, એના એકદમ નાના નાના કબાબ વાળું છું, સાવ નાના નાના, કારણ કે સેલેડની આમાં આમ ફાઇન લાગે છે ખાવામાં. ને પછી જો તમને એને ધુવાણી આપવું હોય તો તમે ધુવાણી પણ આપી શકો છો એને. આ વસ્તુ મને રમઝાનમાં એટલી મજા આવે આ ખાવાની. તમે એક રોટલી લઈ શકો છો, એની અંદર બધું મિક્સચર નાખીને ફાઇન રીતે દહીંનો એક સોસ બનાવીને તમે રોટલીમાં ભરી શકો છો, તો એ ફાઇન લાગે છે. હું આ બધા અવિતામ એને કરી કરી ને તમને બતાવીશ. એક વખત થઈ જશે કે કેવી તામ આપણે એને ટેબલ ઉપર. તો અહીંયા આપણા કબાબ તૈયાર છે, એમાં હું નાખી આપણું ગરમ કોલસો, પછી એના ઉપર હું ખાલી થોડુંક તેલ નાખીશ અને આપણે એને બંધ કરી નાખશું. ઓકે, હવે આ તમને જેટલું તમને એમ ધુવાણી નાખવું હોય એટલું તમે એમાં ધુવાણી નાખી શકો છો. તમને ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, જરાય વાંધો નથી. તો હવે હું તમને બતાવીશ કે હું કેવી રીતે મને ટેબલ ઉપર રાખીશ. તો આપણે આપણું સલાડ જે બનાવ્યા એ આપણે નાખી દઈશું નીચે. અને હવે હું આને, મને બહુ ધુવાણી નથી નાખવું એને, તો હું ખોલી નાખીશ એને. ઓકે, આપણે લેશું કબાબ આપણી. જેટલું તમને નાખવું હોય, તમને વધારે નાખવું હોય તો તમે વધારે નાખો. પણ આ એકદમ બહુ સ્વાદિષ્ટ ને ફાઇન, કંઈક સમથિંગ ડિફરન્ટ ડિશ થાય છે.
જે નાન સાથે પણ બહુ જ મજા આવે છે ખાવાનું. પછી આપણે, તમારી પાસે જો કોથમીર હોય તો તમે કોથમીર નાખજો, કાં તો ખાલી સુકાવેલી કોથમીર આવી તા. અને ચાખવા માટે મને આ સલાડ એટલું ભાવે છે, એકદમ સરસ થાય છે. એકદમ ફ્રેશ અને ધુવાણી પણ એકદમ ઓવરપાવરિંગ નથી, એટલે બહુ ઘણું બધું એમાં ધુવાણી નથી. એમાં થોડીક ધુવાણી છે તો થોડુંક બાર્બેક્યુનું સુગંધ આવે છે. એપલમાંથી ક્રંચ છે. કોબી ને ઓલું આપણે જે મધ ને લીંબુ એમાં નાખ્યા, એકદમ સ્વાદિષ્ટ. તો આજે આપણે બનાવ્યા આપણું કબાબ ને સેલેડ કોસલો સાથે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.